કપડવંજ ખાતે ખેડા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ શ્રી અર્જુનસિંહ ચૌહાણનો અભિવાદન સમારોહ યોજાયો. આ પ્રસંગે ગુજરાત સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપના મહામંત્રી ગોપાલભાઈ શાહ, દશરથભાઈ પટેલ કપડવંજ પૂર્વ ધારાસભ્ય, મણિભાઈ પટેલ કઠલાલના પૂર્વ ધારાસભ્ય, કનુભાઈ ડાભી ખેડા જિલ્લા ભાજપ મંત્રી, ગોપીભાઈ પટેલ ખેડા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ, ધવલભાઈ પટેલ ખેડા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ, રાજેશ શર્મા કપડવંજ નગર સેવા સદનના પ્રમુખ, પંકજભાઈ પટેલ કપડવંજ શહેર ભાજપ પ્રમુખ, શ્રીમતી સેજલબેન કપડવંજ તાલુકા ભાજપ મહામંત્રી, ગણપતસિંહ રાઠોડ, રાજેશભાઈ પટેલ, આશીષભાઈ શાહ, સુરેશભાઈ પારેખ ખેડા જિલ્લા પંચાયત સદસ્ય, મહેન્દ્રસિંહ વાઘેલા કપડવંજ પીએમસીના ચેરમેન, નિલેશભાઈ પટેલ કપડવંજ તાલુકા ભાજપ મંત્રી, રીનાબેન રાજેશભાઈ શર્મા કપડવંજ નગરસેવા સદન સદસ્યો, ખેડા જિલ્લા પંચાયત સદસ્યો, કપડવંજ તાલુકા પંચાયત સદસ્યો, કપડવંજ શહેર અને તાલુકા ભાજપના સૌ હોદ્દેદારો, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, સ્વામી વિવેકાનંદ કેન્દ્રના આગેવાનો તેમજ કપડવંજ તાલુકા અને શહેર ભાજપના સર્વ હોદ્દેદાર, ભાજપના સૌ સનિષ્ઠ આગેવાનો અને કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાઓ અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારનું જે કામ છે, આદરણીય મોદી સાહેબનું જે કામ છે, એ કામને લઈને આજે નાનો કાર્યક્રમ હોય, ભારત માતા કી જય માત્ર બોલે તો બી આજુબાજુમાંથી મતદારો હોય, જાહેર જનતા હોય, એ આવતી હોય છે. માત્ર થોડીક મિનિટો માટે આ કંઈક ઘટના ઘટી એવું જાણવા મળ્યું છે મને, અને પૂરી રીતે અમે સરકારની ગાઈડલાઈન મુજબ આ કાર્યક્રમ, આજે પણ તમે જુઓ છો કપડવંજમાં જે કાર્યક્રમ છે, પૂરું સોશિયલ ડિસ્ટન્સ બધું રાખ્યું છે અમે, અને સેનિટાઈઝેશન વ્યવસ્થા બધું જ કર્યું છે, આવનારા સમયમાં પણ કરતા રહીશું. માત્ર થોડા સમય માટે કાર્યકર્તાઓ થોડો ધસારો કર્યો, પણ એ ભારતીય જનતા પાર્ટી પરનો પ્રેમ છે.